આજે નોબત તથા સ્વ શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા જામ્યુકોના સહયોગથી શેખર માધવાણી હોલમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે પણ એક વખત કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાઈ ગયો હતો. બીજી વખત આયોજિત કેમ્પમાં 18 વર્ષથી 44 વર્ષની વયજૂથના, 45થી 60 વર્ષની વયજૂથના તથા 60 વર્ષથી વધુ વયના લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી ફ્રીમાં કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે આગેવાનો દ્વારા કેમ્પની મુલાકાત લઈ રસી લેનાર લાભાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા. આ તકે નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, સંજયભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણી, દર્પણભાઈ માધવાણી, નીરવભાઈ માધવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમગ્ર નોબત પરિવારે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં કુલ 250થી વધુ લાભાર્થીઓનું વેક્સિનેશન થયું હતું. કોરોના સામેની લડાઈમાં આજે આપણી પાસે કોઈ મજબૂતમાં મજબૂત હથિયાર હોય તો એ રસીકરણ છે, વેક્સિનેશન છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના તમામ નાગરિકોને જ્યારે જ્યારે સંબોધે છે એક વાત અવશ્ય કહે છે કે વેક્સિન દરેક નાગરિકે ચોક્કસ લેવી અને એ પ્રકારની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાગરિકને આજે નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવે એવી સમગ્ર દેશ માટે થયું હોય ત્યારે એ લડાઈમાં મજબૂતીથી નોબત પરિવાર એટલે શ્રી શેખર માધવાણી હોલ ખાતે સમગ્ર નોબત પરિવાર માધવાણી પરિવાર દ્વારા આજે આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અત્યારે બપોરના સમય સુધીમાં જ લગભગ 200થી 250 લોકોએ અહીંયા નાગરિકોએ વેક્સિનેશન લીધી છે. ત્યારે જ્યારે જ્યારે જામનગરમાં કોઈ પણ પ્રશ્ન થયો હોય ત્યારે નોબત પરિવાર એટલે કે માધવાણી પરિવાર હંમેશા એ પ્રશ્નને ઉઠાવવાની વાત હોય, લોકોને જાગૃત કરવાની વાત હોય અથવા કોઈ પણ સારા કાર્યમાં લોકોને જોડવાની વાત હોય હંમેશા અગ્રેસર રહ્યા છે. ત્યારે પુનઃ આજે ચેતનભાઈ અને સમગ્ર માધવાણી પરિવાર આ કાર્યમાં પણ કોરોનાની મહામારી આપણે સૌ જાણીએ છીએ કે માનવ જાતિ ઉપર એક ખૂબ મોટી આપદા રૂપે આવી છે, ત્યારે આજે એમને પણ આ વેક્સિનેશન કેમ્પ દ્વારા લોકોને જાગૃત, કારણ કે મીડિયાથી જોડાયેલા હોય નોબત, આપણે ઘરે ઘરે દરેક વ્યક્તિને નોબત જોવાની વાંચવાની સાંજની એક આદત હોય અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ હવે ડિજિટલ માધ્યમથી પણ નોબત જ્યારે લોકો નાગરિકો સાથે જોડાયેલું હોય ત્યારે એક વિશ્વસનીયતા જે નોબતે લોકોમાં જામનગરના નાગરિકોમાં મેળવી છે એનો પણ એક આ પ્રચારના માધ્યમથી લોકોમાં જાગૃતતા માટે જે લાભ આપણે મળી શકે એ તમામ પ્રકારના પ્રયત્ન સમગ્ર માધવાણી પરિવાર દ્વારા થયા છે. ત્યારે આજે આ વેક્સિનેશન કેમ્પ દ્વારા કોરોનાની મહામારી તરફ વધુ એક મજબૂત જે પગલું નોબત પરિવાર દ્વારા માધવાણી પરિવાર દ્વારા લેવામાં આવ્યું છે એ બદલ ચેતનભાઈ અને સમગ્ર માધવાણી પરિવાર નોબત પરિવારને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સૌ પણ આવી જ રીતે જાગૃત રહી એક મજબૂત પરિવારનું મોટું સ્વરૂપ લઈ કોરોનાની મહામારી સામે દવાઈ બી કડાઈ બી એટલે વેક્સિનેશને અને સતત માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને કોરોનાને માત આપી એટલું કહી વિરમું છું. પુનઃ નોબત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આજરોજ નોબત દૈનિક અને શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી અમે બીજા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ વેક્સિનેશન કેમ્પમાં 18+, 45+ અને 60+ એમ ત્રણેય ઉંમરના લોકોને અમે અહીંયા ફ્રીમાં વેક્સિનેશન આપી રહ્યા છીએ. આ અમારો બીજો કેમ્પ છે અને અહીંયા લોકોનો ઘણો બધો ઘસારો છે, કારણ કે આપણે અહીંયા ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનની ફેસિલિટી આપીએ છીએ. જે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરી શકતા અથવા જેમનો સ્લોટ નથી મળતો એવા લોકોનો અહીંયા વધારે ટ્રાફિક છે અને આ જ રીતે અમે આગળ પણ કેમ્પ કરતા રહેશું. નોબત પરિવાર દ્વારા આજરોજ માધવાણી હોલ 1 ખાતે જે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ આયોજન કરેલું છે અને નોબત પરિવાર દ્વારા વારંવાર આ રીતે દર અઠવાડિયે 15 દિવસે આયોજન કરવામાં આવે છે. તો મેં પણ વેક્સિન આજે લીધી છે. તો બધા જામનગર પરિવાર અને જામનગરના બધા સભ્યોને વિનંતી છે કે મેક્સિમમ વેક્સિનેશન લઈએ અને વેક્સિનેશન લઈને આપણે કોવિડ સામે લડીને આપણે પ્રતિરોધક થઈએ એવી હું નમ્ર અપીલ કરું છું.